આઝાદીના આટલા વર્ષો પછી પણ અમરેલી જિલ્લાના ખાંભાની બાજુમાં આવેલા ડેડાણ ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ છે. ગુજરાત રાજ્યમાં કેટકેટલી સરકારો બદલાઈ છે, પણ આ ડેડાણ ગામના પીવાના પાણીની સમસ્યા બદલાઈ નથી, જે હાલ પણ યથાવત છે. આ મુદ્દે ગામની મહિલાઓ અંતે રણચંડી બની ગ્રામ પંચાયતનો ઘેરાવ કરેલ અને વિસ્તારના ધારાસભ્યએ મધ્યસ્થી કરી મામલો શાંત પાડેલ અને પીવાના પાણીની કોઈ કાયમી વ્યવસ્થા ઊભી કરવાનું વચન આપેલ છે. સુરેશ મકવાણા સાથે અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. અમરેલીના બાબરા શહેરમાં ભાજપ દ્વારા લોકસંપર્ક અભિયાન શરૂ. કેન્દ્ર સરકારની છેલ્લા 4 વર્ષની સિદ્ધિઓની પુસ્તિકાનું કર્યું વિતરણ. આગામી 2019માં આવનારી લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. અમરેલીના બાબરા શહેરના ભાજપ કાર્યકર્તાઓ દ્વારા લોકસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઘરે ઘરે તથા દુકાને દુકાને જઈ ભાજપની કેન્દ્ર સરકારની છેલ્લા 4 વર્ષની કામગીરીની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તથા આવનારા દિવસોમાં ભાજપ સરકાર દ્વારા ક્યાં ક્યાં વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે તેના વિશે લોકોને અવગત કરવામાં આવી રહ્યા છે. પંકજ ઇન્દ્રડિયા સાથે અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. જામનગરમાં છેલ્લા 5 વર્ષથી સમસ્ત સુની ગરાણા મુસ્લિમ સમાજ દ્વારા બહેન દીકરીઓ માટે પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં સમાજની બહેન દીકરીઓએ વિવિધ ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓને ધ્યાને લઈને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવે છે. અમારા પ્રમુખ શ્રી અને અન્ય સાથીદારો આમાં સામેલ છે. આખા કાર્યક્રમનો હેતુ એવો છે કે અમારા સમાજના જે સ્ત્રીઓ છે એ આગળ આવે અને ધાર્મિક રીતે જે અમારું પડતર છે તે પણ આગળ વધે, સાથે સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ છે ધોરણ 1 થી લઈને 12 ધોરણ સુધીના જેટલા સારામાં સારા ટકાના અર્થે તે લોકો પાસ થયા છે, એ લોકોને હોસલા અપજાવી માટે અને આગળ વધવા માટે થઈ અને એમનું ફ્યુચર વધુ સારું બને એના માટે થઈને અમે એમને ઇનામ વિતરણ કરીએ છીએ. સાથે સાથે જેટલા લેડીઝ છે એમને આ વખતે અમે અમારા સર્વે મિત્રો તરફથી અને અમારા વડીલો તરફથી અમે એમને આખું એક ડિનર સેટ આપીએ છીએ, કુરાન શરીફની ભેટી આપીએ છીએ અને વિવિધ પ્રકારના ઇનામો આપીએ છીએ, જેથી કરી અને દર વર્ષે એ લોકો વધુ ને વધુ સારા ટકા મેળવી અને આગળ વધે એવી અમારી હાર્દિક ઈચ્છા છે. આથી આખો આ કાર્યક્રમ અમે રાખીએ છીએ. એક સમાજને અમે એવો એક મેસેજ પહોંચાડવા માગીએ છીએ, સ્ત્રીઓ અને બાળકો ભવિષ્ય માટે એક માતા જેટલું કરી શકે છે અને બાળકો જે ફ્યુચર માટે કરી શકે એટલું બીજું કોઈ વ્યક્તિ નથી કરી શકતું. આથી આની અંદર માતાનો ફાળો વધુ રહેશે અને બાળકોનો ફાળો વધુ રહેશે એવી મારી અપેક્ષા. અમે સતત આ 5મું વર્ષ અમારું પૂર્ણ થશે, 5 વર્ષ સુધી અમે સતત દરેકે દરેક સ્ત્રીઓ અને બાળકોને અમે ઇનામ વિતરણ કરેલું છે અને 15 કે 16ની સંખ્યાથી અમે શરૂ કરેલું હતું. અત્યારે લેડીઝ 36 છે અને 80 જેટલા બાળકોને અમે ઇનામ વિતરણ કરવાનું છે, જે 30 કે 40થી શરૂઆત થઈ. સંખ્યા સતત વધતી જાય છે, અંદાજિત એમ સમજો 15-16થી લઈને અત્યારે 36 સુધી હોય છે અને બાળકો 30-40થી લઈને અત્યારે 80 સુધી. અનવર ગુગા સાથે જતીશ પાલા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. તો આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. RJD લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.